મારું નામ યોગેશ્વર ગઢવી છે અને અમે સૌ મિત્રો આજે 29 તારીખે રવિવારે જૂની એકલાખ પંચાયત સેવા પસંદગી મંડળની જૂની એકલાખની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. હું પાટણથી આવું છું, આ બધા મિત્રો જો જોડે જ છીએ, બરાબર. હજી પરીક્ષા અમે કેન્દ્ર ઉપર પહોંચ્યા નથી, પરીક્ષા કેન્દ્ર ઉપર અમે લોકો પહોંચ્યા પણ નથી અને રસ્તામાં એવો મેસેજ આવે છે કે અમે પરીક્ષા રદ થઈ છે. એટલે આ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે. ખૂબ જ સરકારે આ બાબતે વિચારવા જેવું છે કે દર વખતે આ સિલસિલો એક રહ્યો છે કે પરીક્ષાઓ દર વખતે રદ થાય છે. હજી તો અમે કેન્દ્ર ઉપર પહોંચ્યા પણ નથી, હજી અહીં નંદાસણ ઊભા છીએ બ્રિજ જોડે, બરાબર. એટલે ખરેખર આ બાબતે બહુ ગંભીર ઘટના છે. આની એના વિશે સરકારે વિચારવું જોઈએ. તમે ઘરેથી ક્યારે નીકળ્યા હતા? ઘરેથી અમે હું સવારના 5:15 નો નીકળ્યો. 5:15 વાળે બસમાં હું બેઠો હતો, 4 વાગે હું ઉઠ્યો હતો. એટલે ખરેખર ખૂબ જ વિચારવા જેવી વસ્તુ છે આ રહી. કેમ કે દર વખતે પેપર ફૂટવા, દર વખતે અમારા પૈસાનું પાણી થવું, અમે 100-100 રૂપિયા ટિકિટના આપ્યા, બરાબર. તો હવે આ વસ્તુ, આ બધી વસ્તુનો જવાબદાર કોણ? તો તમે આના વિશે શું કરશો? આના વિશે હવે ઉગ્ર આંદોલન થશે. કેમ કે આ વસ્તુમાં સરકારે ખૂબ જ સુધારો કરવો જોઈશે. સુધારો કર્યા વગર ચાલશે નહીં. જે એજન્સીઓને તમે પેપરનું આજે સોંપો છો, એજન્સીઓમાં બધી વસ્તુઓમાં બદલાવ કરવો ખૂબ જ જરૂરી છે. કેમ કે વારે ઘડી હેરાન થવું બહુ ગંભીર વસ્તુ છે. તમને જેટલા વાગે ખબર પડી કે પરીક્ષા રદ થઈ ગઈ? હાલે જ અહીંયા અમારે જવાનું હતું. તમારે સાહેબ કઈ ક્યાં જવાનું હતું? સેન્ટરમાંથે માથાસુર કડી જવાનું હતું. તમને પણ હાલ જ ખબર પડી છે કે પેપર રદ થઈ ચૂક્યા છે? સાહેબ, જે આ વિદ્યાર્થીઓ છે અહીંયા આજ વહેલા સવારથી આવીને અહીંયા હજી સુધી સેન્ટર ઉપર નથી પહોંચ્યા, તો તેના વિશે તમે શું કહેવા માગો છો? વિદ્યાર્થીઓને ખબર પડી હોય, ફૂટ્યું છે, સમાચારમાં આવ્યું હોય એટલે, અને શાળા જે ટાઈમ તો મોડો છે સાહેબ, સમય મોડો છે, પણ જે શિયાળાની કડકડતી ઠંડીની અંદર વિદ્યાર્થીઓને સેન્ટર બીજા જિલ્લાઓમાં આપવામાં આવ્યા છે, જેના લીધે વિદ્યાર્થીઓ કાલે રાતે ઘરની બહાર નીકળી ગયા છે, તેના વિશે તમે શું કહેવા માગો છો? ખોટી વાત જ છે અને વિદ્યાર્થીઓ ખૂબ જ હેરાન થવું જોઈએ. સાહેબ તમે